અમદાવાદમાં કોરોનાના કેસ વધવાની ગતિ યથાવત, કડક લોકડાઉનનો અમલ કર્યા બાદ પણ 2.3% કેસ ઘટ્યા. અમદાવાદમાં કોરોનાથી વધુ 19ના મોત અને 262 નવા પોઝિટિવ કેસ નોંધાયા. શહેરમાં કુલ 6910 પોઝિટિવ કેસમાંથી 4198 કેસ સક્રિય. અમદાવાદમાં સૌથી વધુ સરસપુરમાં 19, અમરેવાડીમાં 11 અને અસરવામાં 16 કેસ નોંધાયા, જ્યારે બોડકદેવ અને વાસણામાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો. નહેરુનગરમાં પણ કોરોનાનો ચેપ પ્રસર્યો. 12 મેથી ટેસ્ટ કરાયેલા 676 સુપર સ્પ્રેડર્સમાંથી 125ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. અમદાવાદમાં કુલ 465 દર્દીના અત્યાર સુધી મોત થયા. અમદાવાદ એસવીપી હોસ્પિટલમાં એક જ દિવસમાં 11 પોઝિટિવ અને 2 દર્દીના થયા મોત. ખબર મળી છે, એસવીપી હોસ્પિટલમાં હવે દર્દીઓને દાખલ જ નથી કરાતા. એસવીપી હોસ્પિટલમાં ફક્ત 4 દિવસમાં 7 રેસિડેન્ટ ડોક્ટરને થયો કોરોના. કેન્સર સામે ઝઝૂમી રહેલા વધુ 5 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો અને વધુ 135 દર્દી સાથે અત્યાર સુધીમાં કુલ 2247 લોકોને રજા આપી દેવામાં આવી. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો. ગોમતીપુરના કોરોના પોઝિટિવ વ્યક્તિનું કોવિડ હોસ્પિટલમાં ગત 6 મેના રોજ મોત થયું, પરંતુ તેની જાણ 14 મે એટલે કે ગુરુવારે 8 દિવસ બાદ પોલીસ દ્વારા પરિવારજને કરાઈ. એટલું જ નહીં, દર્દીના સગાને પીપીઈ કીટ પહેર્યા વિના જ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 6 તારીખથી આજ દિન સુધી કોરોનાના મૃતકોની યાદીમાં તેમનું નામ પણ ગાયબ કરી દેવાયું. લોકડાઉન દરમિયાન અમદાવાદના મેયરનો પ્રથમ કાર્યક્રમ રૂપાલી સિનેમા પાસે કોર્પોરેશન દ્વારા ધન્વંતરી રથ અને સંજીવની રથનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 40 જેટલા રથને મેયરે પ્રસ્થાન કરાવ્યું. કોવિડ-19 અંતર્ગત ગીચ વિસ્તારોમાં મેડિકલ સુવિધા ઊભી કરવાનો પ્રયાસ. આ રથ દ્વારા જ લોકોનું ચેકઅપ અને સર્વે સહિતની કામગીરી પણ કરવામાં આવશે. વડોદરામાં કોરોનાનો કોપ જોવા મળી રહ્યો છે. વડોદરામાં કોરોનાના 13 કેસ નોંધાયા. આ સાથે શહેરમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 605 થઈ. વડોદરામાં કોરોનાને કારણે એક પણ દર્દીનો જીવ નથી ગયો અને સારવાર બાદ 8 લોકોને રજા આપવામાં આવી. વડોદરામાં કોરોનાને કારણે હજુ સુધીમાં કુલ 32 લોકોના મોત થયા છે. સુરતમાં કોરોના કેસ વધ્યા. શહેરમાં કોરોનાના વધુ 16 કેસ નોંધાયા, જેની સાથે સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 983 થઈ ગઈ. સુરતમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું, જેની સાથે કુલ 44 લોકોના મોત થયા હતા. અહીં સારવાર બાદ 12 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ, જેની સાથે કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 574 થઈ છે. મહેસાણા જિલ્લામાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા. લાંઘણજ પોલીસે પકડેલા 7 આરોપીમાંથી 5 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. છઠિયારના ગામમાં પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. અમરેલીના વડિયામાં સુરત, વડોદરા અને મુંબઈથી આવેલા લોકોને 14 દિવસ માટે કરાયા ક્વોરન્ટીન. જોકે લોકો બહાર નીકળતા હોવાની માહિતી મળતા ઉપસરપંચ ક્વોરન્ટીન વિસ્તારમાં પહોંચ્યા હતા. માઇક સાથે આરોગ્ય વિભાગની ટીમ અને આંગણવાડીના વર્કર સાથે ડોર ટુ ડોર જઈને કોરોનાની મહામારી વિશે સમજાવવાનો પ્રયાસ કર્યો. અમદાવાદમાં 1 અઠવાડિયાના સમય બાદ કરિયાણા અને શાકભાજીની દુકાનો ફરીથી શરૂ થઈ છે. વેપારીઓને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાયા બાદ વેચાણ માટે મંજૂરી આપવામાં આવી. આ સાથે જ દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવું રહ્યું. લોકોએ માસ્ક પહેરીને ખરીદી માટે બહાર નીકળવા માટે તંત્ર દ્વારા આગ્રહ પણ કરવામાં આવ્યો હતો અને દર અઠવાડિયે વેપારીનું હેલ્થ સ્ક્રીનિંગ ફરજિયાત કરાવવું પડશે. તો બીજી બાજુ અમદાવાદમાં આવેલા રન્ના પાર્ક પાસે આવેલી દુકાનમાં ગ્રાહકોની ભીડ જોવા મળી. માસ્ક વગર જ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા.